રાજકોટના વીરપુર પાસે લેવા પટેલ સમાજના આસ્થા સમાન સુપ્રસિદ્ધ ખોડલધામ કાગોડ ખાતે આજથી ચાર દિવસ માટે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો આવ્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા લેવા પટેલ સમાજના ઉત્થાન અર્થે બીડું ઉપાડનાર અગ્રણી નરેશભાઈ પટેલ દ્વારા કાગોડ ખાતે આ ખોડલધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કૃષિ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કૃષિ મેળામાં આધુનિક ખેતીની પદ્ધતિઓ અને અપૂરતા વરસાદમાં કઈ રીતે ખેતી કરવી તે સહિતની માહિતી આપવા માટે વિશાળ સમયાણું નાખવામાં આવ્યું છે કૃષિ મેળામાં તાત્કાલિક સારવાર કેન્દ્ર વ્યવસ્થા માટે પોલીસ કંટ્રોલ રૂમ ફાયર ફાઈટર્સ એમ્બ્યુલન્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કૃષિ મેળામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે ભારતના સૌથી મોટા કૃષિ મેળામાં આઠસો જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવે છે આ કૃષિ મેળામાં કૃષિ ક્ષેત્રને લગતી બસો પચાસથી થી વધારે કંપનીઓ ભાગ લઈ રહી છે જેમાં બેતાલીસ વિદેશી કંપનીઓ પણ છે તે ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ચાલીસ સેમિનારોને માહિતી આપવામાં આવશે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે કૃષિ કર્યું હતું કૃષિ ખુલ્લો બાદ ત્યારબાદ જંગી સંબોધી હતી ગુજરાતના કોંગ્રેસના બધા આગેવાનોને વિનંતી કરવા માંગુ છું આગ્રહપૂર્વક વિનંતી કરવા માંગુ છું ગુજરાતના હિત માટે વિનંતી કરવા માંગુ છું મહેરબાની કરીને

ભારતના સૌથી મોટા કૃષિ આયોજન કરી ખેડૂતોને આધુનિક ખેતી લક્ષી માહિતી આપવાનું ખડલધામ કાગોડના પ્રમુખ લેવા પટેલ સમાજના રેશભાઈ પટેલ પણ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ રાજકોટ